पांच विकार से हाँ की जाए, पांच तत्व की ये देही, पांच विकार से हाँ की जाए, पांच तत्व की ये देही, परवस भटकी बस भटकी दूर कहीं मैं चैन पाऊं मैं अब की। ये कैसा माया जाल में उलझी गईया तेरी, ये कैसा माया जाल लो मोरी, मोरी सुध लो मोरी गोपा मैं होई गईया तेरी, सुध लो मोरी गोपाल मैं होई गईया। पांच विकार से हाँ की जाए, पांच तत्व की ये देही, पंचभूत भी आज शरीर बने लो, पांच विकार से हाकी जाए, शब्द स्पर्श रूप रस निगंध, आ पांच विकारों की आ पांच तत्वनु शरीर इने हाकी रहू छे, अने ई पांच विषयों ना लीधे परवस भटकी दूर कही मैं चैन न पाऊं मैं अब की। हे प्रभु, ये आपका कैसा माया जाल, मैं उसमें उलझ गई, मैं उसमें फंस गई। हे प्रभु, मैं तो आपकी गाय, मैं आपकी शरण में हूं, हे कृष्ण तवास्मी दासो हम। प्रभु आ माया जाल आ जे वन मा हूं भटके लो छु, आप ज मने आ उलझन थी बाहर काढ़ो, मारी आसक्तियों ने छोड़ाओ। जमुना तट ना बंसी बट ना गोपी ग्वाल ना कोई दिखे, जमुना तट ना बंसी बट ना गोपी ग्वाल ना कोई दिखे, कुसुम लता ना तेरी छटा ना ताना तेरी छटाना पाख पखेड़ू न कोई दिसे। अब सांझ भई घन श्याम में व्याकुल गईया तेरी, अब सांझ भई घन श्याम में व्याकुल। પ્રભુ આ માયા જાલ ના લીધે પરવસ હું દૂર દૂર ભટકી રહ્યો છું, અને એટલો દૂર થઈ ગયો કે સેવા માટે સમય નથી, સત્સંગ માટે સમય નથી,
એવો હું આ જીવ કુસુમ લતાના જમુના તટના ગોપી ગ્વાલના કોઈ ન દિસે આ લૌકિક તૃણના લોભના લીધે. ઓલી ગાય હોય ને ગાય ગ્વાલો એને ચરાવવા લઈ જાય. હે ઠાકોરજી ગૌચારણ માટે પધારતા ભાગવતમાં વર્ણન આવે છે. અજા ગાવ મહિષશ્ચ નિર્વિશંતો વનાદ વનમ, કે જ્યારે ઠાકોરજી ગાયોને ચરાવવા જતા અજા ગાવ મહિષશ્ચ, ઘણા આચાર્યોએ તો અર્થ કર્યા કે આ અજા એટલે કે બકરા, કે આ ભગવાન તો બકરાઓને ચરાવતા ને ભેંસુને ચરાવતા ને ગાયુને ચરાવતા. પણ ના, અમારા આપણા શ્રી આચાર્યજી કહે છે કે આપણા આપણા કનૈયા ભેંસુને નતા ચારતા, બકરા, કારણ કે અજા એટલે બકરા. એ શ્રી મહાપ્રભુજી બહુ સરસ ભાવ બતાવે કે આ ગાયોના પ્રકાર છે. અજા ગાવ મહિષશ્ચ, કે અજા એટલે કે એકે વાર વિયાણી ન હોય, મહિષી કે પહેલી પહેલી વિયાણી હોય, પેલું નોતરું ને એવી આમ સરસ મજાની એવી રડ્યા એવી સરસ લાગી ગા, અને એવી એવી વાછડી સાથે ગાયને દાન આપવાનું બહુ મોટું મહાત્મ્ય બતાવે. અને ગાવા એટલે બીજી બધી ગાયો, કે આ ઠાકોરજી ગાયોને ચરાવતા, અને જ્યારે ગાયોને ચરાવવા લઈ જાય લાલો ત્યારે નિર્વિશંતો વનાદ વનમ, એક ગાય એક વનથી બીજા વનમાં, બીજા વનથી ત્રીજા વનમાં, ત્રીજા વનથી ચોથા વનમાં. સેના માટે? તૃણ લોભેન, તૃણના લોભના લીધે એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં. કે પ્રભુ એવો હું આ જીવ આ માયામાં આસક્ત થઈને તૃણના લોભના લીધે એક વનમાંથી બીજા વન, બીજા વનમાંથી ત્રીજો વન, ત્રીજા વનમાંથી ચોથા વન. કે હવે આ ગામડામાં પૈસા ઓછા થઈ ગયા એટલે હવે આલો શહેરોમાં, ગામડા લોકો છોડવા લાગ્યા, યુવાનો છોડવા લાગ્યા, અહીંયા ઓછું પડે, હાલો સુરત, હવે ત્યાં ઓછું પડે, હાલો મુંબઈ, હવે ત્યાં ઓછું, તો હાલો હવે વિદેશ, ત્યાં પૈસો ડોલર વધારે છે, પહોંચ વધારે છે. એ ઓલા તૃણના લોભના લીધે એક વનમાંથી બીજા વનમાં, બીજા વનમાંથી ત્રીજા વનમાં ઓલા ગાયની જેમ ભટકે છે આ જીવ. દૂર દૂર નીકળી જાય ને પછી સંગ છૂટી જાય, સેવા છૂટી જાય, સત્સંગ છૂટી જાય. જમુના તટના બંસી વતના ગોપી ગ્વાલ ના કોઈ ન દીખે, કોઈ વૈષ્ણવ ના દર્શન ન થઈ થાય, એવી જીવની સ્થિતિ. હા, ઓલો ગ્વાલ આમ થણ ને થણ ગાયો ને ચરાવવા જાય વનમાં, અને ઈ એક ગાય ચર્ચા ચરતા બીજા ક્યાંક દૂર નીકળી ગઈ તૃણના લોભ ના લીધે, ને ઈ એટલી દૂર નીકળી સાંજ થઈ ગઈ. અને જ્યાં સાંજ થઈને પાછળ વળીને જોયું તો બીજી કોઈ ગાય દેખાય નહીં, એટલી દૂર નીકળી ગઈ. ને હવે ગભરાવા લાગી, એવી ગભરાય કે હવે ક્યાં જવું, કોઈ મને મારા સાંજનો સમય કોઈ હિંસક પ્રાણી મને ફાડી ન દે. અને ઓલો ગોવાડીઓ બધી ગાયોને લઈને પાછા ગામમાં સીમમાંથી આવી જાય, અને જેની જેની ગાય હતી એના ઘરે. હવે ઓલી જેની ગાય ત્યાં વનમાં છૂટી ગઈ સીમમાં, ઓલો ઓલો કે ભગા મારી મારી ગા ક્યાં, કે ઈ તો ત્રણ કે ત્રણ સાથે જ હતો, હું સાથે જ હશે, એ ના મારી નથી આવી, જા સીમમાં હાલ ગોતી આવજો, તગેડી આવ, ઈ રહી ગઈ ત્યાં ક્યાં. અને ઓલો હવે હાથમાં લાકડી લે, અને આમ સાંજનો સમય ને હાથમાં ઓલી ફાનસ લે, અને પછી આમ પાછો સીમમાં જાય. અને સીમમાં જાય ને પછી ઓલોને ચિંતા થઈ ગઈ કે આ ક્યાં રહી ગઈ હશે, ને પછી આમ પુકાર લગાવે, અરિયો ગોરી, અરિયો શ્યામા, એવી પુકાર લગાવે. અને ઓલી જ્યાં ઓલી ગાય એનું નામ સાંભળે, એનું નામ ખબર હોય ને, અને આમ ભાંભડા નાખતી એવી દોડી દોડીને આવે કે અવાજ ક્યાંથી આવ્યો, મને પુકારી રહ્યો છે, મને બોલાવી રહ્યો છે. અને જેમ દૂરથી ઓલી દોડીને ગાય આવે, ઓલો એવી ગભરાડે ગભરાયેલી હોય, અને પછી એને વાલ કરે ઓલો ગ્વાલ, અને પાછો એને પાછા ગામમાં લઈને આવે. હે નાથ, હું પણ ઈ ગાયની જેમ તૃણના લોભના લીધે આ દૂર દૂર વનમાં ભટકી રહ્યો છું, પ્રભુ આપ હી મુજે ટેરો. ક્યાં ક્યાં પ્રભુ છેટો થઈ ગયો, લૌકિક કામમાં સેવા છૂટી ગઈ, સત્સંગ છૂટી ગયા, પ્રભુ જેસો હું એસો તિહારો, શ્રી વલ્લભ આપ હી અપની ઓર મુજે ટેરો, આપ હી પુકાર લગાઓ.
लटेरो मधुर तान से मुझे बुलाओ बंसी के स्वर नाद से तेरो मधुर तान से मुझे बुलाओ राधा ही अपनी मधुर दान से मुझे बुलाओ आप ही टेरो हूं तो आ दूर दूर भागी रहो जो करोड़ों वर्ष थई गया आपकी प्रभु विखुटा पड़या અને આ દુર્લભ માનો તન આપ્યા આપ્યું તોય હું આ ભવાટવીમાં ભટકો છું તો પ્રભુ આપ કૃપા કરો આ આસક્તિઓને આપ છોડાવો હું આપની શરણમાં છું હે નાથ યે કથા વૈષ્ણવો વો ઈશ્વર કી પુકાર હૈ ये भगवान हमें टेर रहे हैं पोतानी तरफ टेरी रहा छे आ कथा ने भगवान नी पुकार मान जो के तारू लक्ष्य तारी गति हूं छू अने जार सुधी तू मने प्राप्त नहीं करे त्यार सुधी तने शांति आनंद नो अनुभव नहीं थाय ये कथा ये भगवान का वेणुनाद है ये उनकी पुकार है वैष्णवो समझ जाओ यही विनती ये कथा के माध्यम से आपने बता करिए कि हे प्रभु आप हवा टीमा थी आप ज हमने बाहर खींचो कारण कि आ दुर्लभ मानव जन्म छे देवताओं आ पंचम स्कंद ने मां कहे छे अहो मीशा किम कारि शोभनम प्रसन्न ये शाम स्विदुत स्वयं हरि ये जन्म लब्धम दृश भारता जिरे मुकुंद से गोपैगम स्पृहायु दुष्करेण क्रतुभिस्तपो वृतै दानादिभिर्वायुजयेन फल्गुना न यत्र नारायण पाद पंकज स्मृति प्रमृष्टातिशयेन्द्रियोत्सवा न यत्र वैकुंठ कधा सुधापगा न साधवो भागवता सदाश्रया न यत्र यज्ञेश मखानोत्सवा सुरेश लोको विनवेश सेवता देवताओं बहुत सुंदर स्तुति करी कि प्रभु हमने पण आ स्वर्ग में रही ने कहीं कि सारा कर्म हमें कर्या हो तो इना फल स्वरूप हमने मानव जन्म आपो भारत में हमने जन्म मड़े किम दुष्करे ना आ बहु खूब
દુષ્કર એવા યજ્ઞ આદિ કરીને આ સ્વર્ગ મેળવીને મેં શું પ્રાપ્ત કર્યું? નયત્ર વૈકુંઠ કથા સુધા ભગવા, ન સાધવો, ન તો અહીંયા સંતોનું સમાગમ છે, ન ભાગવતના સમારોહ છે, ન સત્સંગ છે, અહીંયા તો વિષય વાસ ભોગના એટલા બધા પદાર્થો છે કે ભગવાનનું સ્મરણ જ નથી થતું. કે પ્રભુ અમને પૃથ્વી ભારતમાં માનવ તરીકે અમને જન્મ થાય. ઘણી વખત મને આશ્ચર્ય થાય, લોકો ઘરના કોઈ પહોંચી જાય ને પછી એના ફોટોના નીચે લખે સ્વર્ગવાસી, અને ઓલા સ્વર્ગના દેવતાઓ કે અમને ભારતમાં જન્મ આપો, આ મૃત્યુ લોકમાં મનુષ્ય બનીને જન્મે. અહીંયા તો આ બહુ તકલીફ છે, સમસ્યાઓ છે. તમે વિચારો કે આ થોડા ઘણા ભૌતિક પદાર્થો સુખના લીધે આપણને ભગવાનનું સ્મરણ ન થાય, તો અહીંથી તો કેટલા ગુણા. એટલે સમજો, ઓલા 7 સ્ટાર 14 સ્ટાર હોટેલ એમ માની લો, સ્વર્ગ શું છે? જ્યાં ભોગ વિલાસના પદાર્થો વિપુલ માત્રામાં છે, જ્યાં અકાલ નથી, એ સ્વર્ગ. અને આટલા થોડાક સાધનો આપણી પાસે છે, એમાં જ ભગવાન માટે સમય ન મળે, ભગવાનનું સ્મરણ ન થાય, તો સ્વર્ગમાં તો ક્યાંથી ભગવાનનું સ્મરણ થાય? એટલે તો શાસ્ત્રો કહે છે કે સ્વર્ગમાં જવું એ તો મોટામાં મોટી મૂર્ખામણી છે. અને આપણે અજ્ઞાનમાં આવીને લખી નાખીએ સ્વર્ગવાસી. અરે ભૈયા, ક્યું બિચારે કો, અહીંયા ઓછી સમસ્યા હતી કે બીજી મોટી સમસ્યામાં એને મોકલે છે? એટલે જાણકાર હોય ને અનુભવી, પછી આમ જ્યારે એના કોઈ પૂર્વ વયા જાય તો આમ નીચે લખે ગોલોકવાસ, સ્વર્ગ નહીં, અને ગોલોકની પ્રાપ્તિ થાય, અને વ્રજની પ્રાપ્તિ થાય એવી ઈચ્છા રાખીએ. કે પ્રભુ આ સ્વર્ગમાં રહીને કંઈક સારા કર્મ કર્યા હોય તો અમને માનવ જન્મ આપો. ખૂબ સુંદર આ સ્તુતિ કરી, આત્મસ્થિતિ પછી દેશસ્થિતિ એટલે લોકસ્થિતિનું વર્ણન કર્યું, જેમાં 7 દ્વીપ, 7 સમુદ્ર, સૂર્ય ચંદ્ર સ્થાન, જ્યોતિષ આદિનું વર્ણન એવમ નરકોનું વર્ણન કર્યું, કે નરકોના વર્ણન દ્વારા જીવની અંદર થોડો ભય આવે, કે ભય આવશે તો ભયથી જીવમાં થોડી સાવધાન થશે. એટલે નરકોનું વર્ણન અહીંયા 5મા સ્કંદમાં કરવામાં આવ્યું છે. આવ એની સાથે જ અહીંયા 5મા સ્કંદને વિરામ આપીને 6મા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. 6ઠો સ્કંદ પોષણ લીલા એટલે પુષ્ટિ લીલા, 5મો સ્કંદ કર્મ મર્યાદાનો હતો ને 6ઠો સ્કંદ પુષ્ટિ લીલાનો સ્કંદ છે. કે પોષણ એટલે ભગવાનની કૃપા, અને જેની ઉપર ભગવાનની કૃપા થઈ જાય એના કાલ કર્મ સ્વભાવ બધું બદલાઈ જાય છે. અહીંયા 6ઠા સ્કંદના પ્રારંભમાં જ સુખદેવજીએ પ્રશ્ન કર્યો પરીક્ષિતજીએ, કે આ નરકોનું વર્ણન સાંભળીને પરીક્ષિતજી બહુ ગભરાઈ ગયા, કે મેં આટલા મોટા ઋષિનો અપરાધ કર્યો તો મારે કેવી નરકની યાતના ભોગવવી પડશે. પૂછે છે કે મહારાજ, આ નરકથી બચવાનો કોઈ રસ્તો ખરો? સુખદેવજી કહે છે કે હા, શાસ્ત્રોમાં બધા વિધાન બતાવેલા છે, નિયમ અનુસાર જીવ જ્યારે પ્રાયશ્ચિત કરી લે તો એ નર્કની યાતનાથી બચી શકે છે, પરંતુ એક વાર પ્રાયશ્ચિત કર્યા પછી બીજી વાર એને એ દુષ્કર્મ ન કરવા જોઈએ, સાવધાની રાખવી. પરીક્ષિતજી કે મહારાજ, પણ આ મન એવું છે ને, ઘડી ઘડી પાપ કર્મ તરફ જ જાય છે, વારંવાર ખબર છે આ ખોટું છે, તોય આપણે ઈ જ કરીએ છીએ, આવા મનને કઈ રીતે સુધારીએ? ત્યારે સુખદેવજી કહે છે, રાજન, ભગવાનનો નામનું સ્મરણ કરવાથી, પ્રભુનું ધ્યાન ધરવાથી, ચિંતન કરવાથી હૃદયમાં ભક્તિ દ્રઢ થાય છે અને મન શુદ્ધ બને છે. ભગવદ નામની મહિમાનું વર્ણન કર્યું કે એના દ્વારા મન શુદ્ધ થશે, વિકારોથી રહિત થશે અને મનુષ્ય દુષ્કર્મોને છોડી દેશે. ભગવદ નામની મહિમાનું વર્ણન કરતા અજામિલ આખ્યાને સંભળાવ્યું, જે અજામિલે ભગવદ નામના ઉચ્ચારણથી એનો ઉદ્ધાર થયો. એના પુત્ર નારાયણ, જે સંતોની કૃપાથી એના પુત્રનું નામ નારાયણ રાખવામાં આવ્યું હતું, અને ભોગવિલાસ ભોગતા 88 વર્ષનો થયો, અને ત્યાં હવે યમદૂતોએ ગળામાં ફંદો નાખ્યો. યમદૂતોને જોઈને ગભરાડો અને બોલ્યો, નારાયણ નારાયણ. જ્યાં નારાયણ નામનું ઉચ્ચારણ થયું ત્યાં જ વિષ્ણુ પાર્ષદો આવી ગયા, અને વિષ્ણુ પાર્ષદોએ ને જોઈને જે યમના પાર્ષદો હતા એ કહેવા લાગ્યા કે ધર્મરાજની આજ્ઞામાં વિલંઘન
વિઘ્ન નાખવા વાળા આપ લોકો કોણ છો ને અહીંયા કેમ આવ્યા? અને પછી દેવદૂતો અને યમદૂતો વચ્ચે સંવાદ થયો. વિષ્ણુ પાર્ષદો કહે છે કે તમે ધર્મરાજના અનુચર છો તો મને બતાવો ધર્મ શું ને અધર્મ શું. યમદૂતોએ કહ્યું કે જે વેદા પ્રતિહિતા, વેદમાં કહેલું એને ધર્મ કહેવાય ને વેદમાં જેનો વિરોધ કર્યો છે એ અધર્મ છે. વિષ્ણુ પાર્ષદોએ ભાગવત ધર્મની ચર્ચા કરીને ભાગવત ધર્મમાં ભાગવત નામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુ પાર્ષદો કહેવા લાગ્યા કે આણે અંતિમ સમયમાં નારાયણના પવિત્ર નામનું ઉચ્ચારણ કર્યું છે. અને મોટા મોટા વિદ્વાનો પણ આ વાતને જાણે છે કે મનુષ્ય જ્ઞાનથી કે અજ્ઞાનથી કોઈ પણ અવસ્થામાં ભાગવત નામનું ઉચ્ચારણ કરી લે, સાંકેત્યમ સંકેત રૂપથી, બીજાના અભિપ્રાયથી, પરિહાસ્યમ પરિહાસના રૂપમાં, સ્તોભમ તાના આલાપતા સમય ભગવાનના નામનું ઉચ્ચારણ કરે, હેલન મેવવા અન્ય કોઈની અવહેલના કરતા સમય ભગવાનના પવિત્ર નામોનું ઉચ્ચારણ કરે, પતિતઃ પડતા સમય, સ્ખલિતઃ પગ લપસે પડી જતા હોય એ સમય, સંદષ્ટઃ સાપ ડસે ત્યારે, તપ્તઃ આગ સે જલે ઉસ સમય, આહતઃ ચોટ લગતે સમય, ઇન વિભિન્ન સમયો પર જીવ જો ભગવાન કે પવિત્ર નામો કા ઉચ્ચારણ કર લેતા હે તો વહ જીવ યમ કી યાતના કા પાત્ર નહીં રહેતા. કેવી રીતે પણ ભગવત નામોનું ઉચ્ચારણ થાય તો યમ યાતનાનો પાત્ર નથી રહેતો. કહ્યું કે જાઓ તમે